હવે કેમિકલના કહેરમાં રાજકારણનું જહેર પણ મળી રહ્યું છે. જી હા, કેમિકલ કાંડના મામલે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અમે રજૂઆતો કરી હતી પરંતુ કોઈ પગલાં નહોતા લેવામાં આવ્યા. અમારા ધારાસભ્ય અને પ્રમુખને બુટલેગરો ધમકી આપી રહ્યા હતા. બુટલેગરો અમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. અમે રજૂઆતો કરી હતી પરંતુ કોઈ પગલાં નહોતા લેવામાં આવ્યા તેવા સીધા આક્ષેપ રાજ્ય સરકાર પર લગાવવામાં આવ્યા છે. આ પત્રના અનુસંધાનમાં અમારા ધારાસભ્ય રાજેશભાઈએ તાલુકા સંકલન સમિતિ મળે એ પહેલાં સંકલન સમિતિમાં ચર્ચા થાય એ માટેનો પત્ર લખ્યો છે અને સંકલન સમિતિમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ. કમનસીબે આ જેટલા પત્રો લખ્યા, જેટલી રજૂઆતો થઈ, એનું કોઈ પરિણામ દારૂ બંધ કરવાનું તો ના આવ્યું. પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી. અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે રજૂઆત કરી તો એને પણ બુટલેગરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી. બંને લોકોએ પોલીસમાં વિગતો આપી કે અમારી ફરિયાદ લો. બંનેની ફરિયાદ પણ નહીં લેવામાં આવી અને પોલીસે પણ એ લોકોને ધમકાવ્યા કે આવું કશું થતું નથી, તમે ખોટા આરોપો મૂકીને અમારી પાસે આવો છો, એમ કરીને કોઈ ફરિયાદો પણ નહીં લેવાય. સરવાળે જે બનવાનું હતું એ બન્યું.